31ની ઉજવણી કરવા દમણ ગયા બાદ પરત આવી રહેલ સુરત સહિતના 200થી વધુ લોકોને વલસાડ જિલ્લાની પારડી પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. વર્ષ 2018ના છેલ્લા દિવસ અને વર્ષ 2019ના પ્રથમ દિવસને આવકારવા માટે દમણ ગયા હતા અને દમણથી નશામાં ધૂત થઈ પરત ફરી રહેલ સુરત સહિત વલસાડ, પારડી, વાપી તેમજ ઉમરગામ સહિત અંદાજે 200 લોકો પીધેલી હાલતમાં વલસાડ જિલ્લાની પારડી પોલીસના હાથે ઝડપાયા હતા. પકડાયેલા તમામને સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. 31 પૂર્વે જિલ્લા પોલીસે નશા કરી ગુજરાતમાં પ્રવેશ કરતા લોકો સામે લાલ આંખ કરી પગલાં લેવાની શરૂઆત કરી છે. રવિવારે રાત્રે દમણ તેમજ સેલવાસી દળોનો નશો કરી વલસાડમાં પ્રવેશતા લોકોની ધરપકડ કરાઈ હતી, જ્યારે પારડીમાં પાતળિયા ચેકપોસ્ટથી પ્રવેશતા લોકો નશામાં ઝડપાયા હતા. આજરોજ પારડી ચેકપોસ્ટ પર કેવું ચેકિંગ છે? 31ના હિસાબે 31 નવા વર્ષની ઉજવણી અનુસંધાને વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનની હદમાં પાતેલિયા ચેકપોસ્ટ આવે છે અને તે દમણની હદને અડીને છે, જેથી આ જગ્યાએ અસરકારક પેટ્રોલિંગ અને અસરકારક રીતે વાહન ચેકિંગ કરવામાં આવી રહેલું છે, જેથી કરીને જે કોઈ દારૂ પીધેલા માણસો કે દારૂની હેરાફેરી કરતા માણસો મળી આવે તેના ઉપર પ્રોહિબિશનની એક્ટ પ્રમાણે